हेलो फ्रेंड्स, वेलकम टू पिंजर शेफ जैन रेसिपीज। आज हूँ आवी छु फूल ऑफ प्रोटीन नी रेसिपी साथ, एटले के पनीर नी रेसिपी साथ, जेनु नाम छे स्टफ पनीर पॉपकॉर्न। आपणे आ स्टफ पनीर पॉपकॉर्न एक डिफरेंट रीते बनावशू, तो चलो आपणे आपो वीडियो स्टार्ट करे। तमने मारो आ वीडियो गमे तो प्लीज लाइक एंड सब्सक्राइब ऑन माय यूट्यूब चैनल। तो हवे फर्स्ट ऑफ ऑल आपणे इंग्रेडिएंट्स जोई लईए। अहींया मैं 100 ग्राम जेटलू पनीर लीधुं छे। હવે આ પનીરને આપણે આવી રીતે હાફ કટ કરવાનું છે, પૂરો કટ નથી કરવાનો। તમે જોઈ શકો છો આપણે આવી રીતે બધા પનીરને કટ કરીને પીસીસ કરવાના છે। ગરમ મસાલો, મીઠું, ચાટ મસાલો, ફુદીનો, લીંબુનો રસ, ગ્રીન મરચાની પેસ્ટ, હળદર। અહીંયા મેં પૌવાનો ભૂક્કો કરીને લીધો છે, ચોખાનો લોટ, ચણાનો લોટ, કોથમીરની ચટણી અને ત્રણ કાચા કેળા બાફીને એના સ્મેશ કરીને લીધું છે। હવે ફર્સ્ટ ઓફ ઓલ સ્ટફિંગ માટે આપણે પહેલાં એનો માવો રેડી કરશું। હવે એની અંદર હાફ ટીસ્પૂન જેટલી ગ્રીન મરચાની પેસ્ટ એડ કરશું। હવે એની અંદર આપણે હાફ ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું। તમને ઓછું હતું લાગે તો તમે એડ કરી શકો છો। પછી હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું, હાફ ટીસ્પૂન જેટલો ચાટ મસાલો એડ કરશું, 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશ, 1 ટેબલસ્પૂન જેટલો ફુદીનો એડ કરશું। હવે આપણે આ મસાલાને પ્રોપર મિક્સ કરી લેશું। હવે આપણું સ્ટફિંગ રેડી છે। હવે આપણે એક બાઉલમાં 1 કપ જેટલો ચણાનો લોટ એડ કરશું, 1/4 કપ ચોખાનો લોટ એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલું સોલ્ટ એડ કરશું, 1/4 ટીસ્પૂન જેટલી હળદર એડ કરશું। હવે આપણે આની અંદર થોડું થોડું પાણી એડ કરીને મીડિયમ થિક બેટર રેડી કરશું, બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં। આપણે આવું ખીરું રેડી કરશું। હવે પનીરમાં આપણે સ્ટફિંગ એડ કરશું। હવે એક પનીરની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ ચટણી એપ્લાય કરશું। આપણે આવી રીતે ચટણી એપ્લાય કરશું। ચટણી એપ્લાય કર્યા પછી હવે એની અંદર આપણે આપણું પૂરણ ફિલ કરશું। આવી રીતે આપણે પૂરણ ફિલ કરી દેવાનું છે। આપણા આ સ્ટફ કરેલા પનીર રેડી થઈ ગયા છે। હવે એને આપણે જે ચણાના લોટનું બેટર રેડી કર્યું હતું એની અંદર આપણે ડીપ કરશું। ડીપ કરીને હવે એને આપણે અહીંયા આપણે જે પૌવાને ક્રશ કરીને લીધા છે એની અંદર કોટ કરશું। એવી જ રીતે આપણે બધા પનીરને મેરિનેટ કરીને પછી પૌવાના ભૂકામાં આપણે કોટ કરીને રેડી કરશું। હવે આપણા આ પનીર સ્ટફ પનીર મેરિનેટ થઈને રેડી છે। હવે આપણે એને ડીપ ફ્રાય કરશું। અહીંયા મેં ઓલરેડી તેલને પ્રીહીટ કરીને રેડી રાખ્યું છે। હવે આપણે રેડી કરેલા પનીર 1/1 કરીને એડ કરશું અને એને આપણે ગોલ્ડન બ્રાઉન જેવી રીતે ફ્રાય કરશું। આપણા આ સ્ટફ પનીર પોપકોર્ન ગોલ્ડન બ્રાઉન થઈને રેડી છે। હવે આપણે એને સર્વ કરશું। હવે આપણા આ સ્ટફ પનીર પોપકોર્ન રેડી છે। આ ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગે છે અને એકદમ સોફ્ટ પણ બને છે, તમે જોઈ શકો છો। તો તમે પ્લીઝ આ સ્ટફ પનીર પોપકોર્ન ઘરે ટ્રાય કરજો। તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઇબ ઓન માય યુટ્યુબ ચેનલ। થેન્ક યુ, બાય।